નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. અરવલ્લી જિલ્લામાં ભાજપનું સહકાર સંમેલન યોજાશે. 100 જેટલા કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાશે. બાળ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું. જામનગરમાં 1 મે સુધી વાતાવરણ સૂકું અને અંશત વાદળછાયું રહેશે. પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 80% ભેજ રહેવાની આગાહી. એપ્રિલ સુધી કેનાલોમાં પાણી ચાલુ રહેતા ઉનાળુ પાકનું વાવેતર 20,000 હેક્ટર વધ્યું. બોરસદ તાલુકામાં સૌથી વધુ ઉનાળુ પાકનું વાવેતર. લોકસભાની ચૂંટણી, નવા વિસ્તારોનો વિકાસ થતા દક્ષિણમાં 7,350 મતદાર વધ્યા. આગામી 7મીના રોજ યોજાનારા લોકસભા ચૂંટણી અન્વયે બાળ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તથા બાળ વિધાનસભા પ્રભારી રમેશભાઈ દેસાઈ તેમજ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ તાલુકાના બક્ષીપંચ સમાજના નાના નાના તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લેવલે કરેલ કામગીરી અંગે સંવાદ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તાલુકામાંથી દરેક સમાજના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમને આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બહુમત અભાવ માટે આ વાહન કરવામાં આવ્યું હતું. બાળ વિધાનસભાની અંદર જે સામાજિક સંવાદ કાર્યક્રમ હતો એની અંદર બક્ષીપંચ સમાજના સૌ આગેવાન મિત્રો અહીંયા આવ્યા હતા. એ લોકોએ પૂરી તાકાતથી અમને વિશ્વાસ આપ્યો છે કે 7મી તારીખે અમારા સમાજના બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશે અને આદરણીય નરેન્દ્રભાઈ ફરીથી 3જી વખત દેશના વડાપ્રધાન બને અને આગામી દિવસોની અંદર ભારત વિશ્વગુરુ બને એની અંદર અમારો પણ યથાશક્તિ ફાળો અમે મતદાન થકી આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવીશું અને અમારા સમાજના બીજા લોકો જ્યાં બીજી સંસદ લોકસભા વિસ્તારમાં પણ રહેતા હશે ત્યાં પણ અમે એમને ફોન દ્વારા જાણ કરી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીના તરફમાં આપે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવે એવો એ લોકોએ વિશ્વાસ આપ્યો છે. બીજી તરફ વાત કરીએ તો જામનગરમાં 1 મે સુધી વાતાવરણ સૂકું અને અંશતઃ વાદળછાયું રહેવાની આગાહી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન 35-37 ડિગ્રી રહેતા ગરમીનું જોર વધશે. 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ભેજનું પ્રમાણ 80% રહેવાની શક્યતા છે. જામનગર શહેર જિલ્લામાં 28 એપ્રિલથી 1 મે સુધી વાતાવરણ સૂકું અને અંશતઃ વાદળછાયું રહેશે. આણંદ જિલ્લામાં શુક્રવારે વરસાદી ઝાપટા બાદ હળવા વાદળો વચ્ચે ગરમીનો પારો પહોંચ્યો છે. આમ વરસાદી માવઠું ન થતાં ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ જિલ્લામાં ઉનાળુ પાકનું વધુ 20,591 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પિયતવાડા વિસ્તાર એવા આણંદ, આંકલાવ અને બોરસદ તાલુકામાં સૌથી વધુ ઉનાળુ પાકનું વાવેતર થયું છે. આ વખતે લોકસભા ગાંધીનગર જિલ્લામાં ગત 2022ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં વધારો થયો છે, જેમાં સૌથી વધુ વધારો ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં થયો છે. આ બેઠકમાં કુડાસન, સરગાસન, રાયસન, કોંબા, રાંદેસણ સહિતના સૌથી ઝડપી વિકસી રહેલા વિસ્તારોનો સમાવેશ થતો હોવાથી અહીં નવી સોસાયટીઓમાં મોટી સંખ્યામાં લોકો રહેવા આવી રહ્યા છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં હવે સમય થયો છે એક વિરામનો. મેડિકલ ફિલ્ડના 20-22 વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો. શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા. મેં કહ્યું, બા 2-3 મહિનાથી હેરાન થાવ છો, તો વહેલા કેમ ના આવે? એમને કહ્યું, ગામડેથી શહેરમાં આવવાનું
અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા? હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ. આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ. એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ 108 એમ્બ્યુલન્સ. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી. અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી. સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ. દેશભરમાં 10,000થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા. ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ, એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે. શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ. માત્ર 2 જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. નમસ્કાર, વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે. બીજી તરફ નજર કરીએ તો એપ્રિલની શરૂઆત સાથે જ ગરમીમાં મોટા ભાગે 40-41 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. 26 દિવસમાં 108 એમ્બ્યુલન્સને હીટ સ્ટ્રોકની તેમજ ટકલીના 335 ઇમરજન્સી કોલ પણ મળ્યા હતા. તો વાત કરવામાં આવે તો બપોરે 1 થી સાંજના 5 વાગ્યાના સમયમાં થતી હોય છે ગરમીની અસર. 108ની ટીમે કરેલા એનાલિસિસમાં સામે આવ્યું છે આખા દિવસ દરમિયાન સૌથી વધુ 50 કેસ સાંજે 6 વાગે નોંધાયા હતા. લોકસભા ચૂંટણીના 3રા ચરણમાં ગુજરાતની સુરતને બાદ કરતા તમામ 25 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી મુજબ રાજ્યમાં કુલ 4.98 કરોડ મતદારો છે. આ પૈકી 2.55 કરોડ પુરુષ અને 2.40 કરોડ મહિલા મતદાર છે. 2.20 કરોડ એટલે કે 47% મતદારો એવા છે જેઓ 40 વર્ષથી નાના છે. ગાંધીનગરથી રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં 19 એપ્રિલે અરજી દાખલ કરી હતી, જે 22 એપ્રિલે રજીસ્ટર્ડ થઈ હતી અને 23 એપ્રિલે સિંગલ જજની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. સુનાવણીમાં બેન્ચે રજીસ્ટ્રીને સૂચન કર્યું હતું કે આ મેટરને યોગ્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવે. હવે રજીસ્ટ્રી દ્વારા 1 મેના રોજ આ મેટર તે જ બેન્ચ સમક્ષ પરત મૂકવામાં આવી છે. અરજદારના એડવોકેટ 23 એપ્રિલે જણાવ્યું હતું કે તેમની પાસે ફક્ત 15 દિવસનો સમય છે, ત્યારબાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાશે. જોકે કોર્ટે કહ્યું હતું કે 15 દિવસ હોય કે 1 જ દિવસ, યોગ્ય બેન્ચ જ આ મેટર સંભાળશે. આઈઆઈટી મદ્રાસ તરફથી જેઈઈ એડવાન્સ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 26 મે યોજાનારી જેઈઈ એડવાન્સ માટે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓનો માટેની પરીક્ષા ફી ₹3,200 નિર્ધારિત કરાયા છે. 7 મે સુધીમાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીના દ્વારા લેવામાં આવનારી યુજીસી નેટ એક્ઝામની તારીખમાં ફેરફાર કરાયો છે. યુજીસી અને એનટીએ દ્વારા સંયુક્તપણે પરીક્ષાની તારીખોમાં કરાયેલા ફેરફાર અનુસાર 16 જૂને યોજાનારી પરીક્ષા હવે 18 જૂને આયોજિત કરવામાં આવી છે. યુજીસી તરફથી સ્પષ્ટતા કરીને જણાવાયું છે કે વિદ્યાર્થીઓના ફીડબેકને ધ્યાનમાં રાખીને આ યુજીસી નેટ એક્ઝામની તારીખોમાં ફેરફાર કરાયો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડી રહેલા 266 ઉમેદવારોમાંથી 26% એટલે કે 68% ઉમેદવાર કરોડપતિ છે, જેમાં ભાજપના 24, કોંગ્રેસના 21, અપક્ષ લડનારા 12, બહુજન સમાજ પાર્ટીના 4 અને અન્ય પક્ષોના 7 ઉમેદવારો કરોડપતિ છે. કુલ ઉમેદવારોમાંથી 3રા ભાગના ઉમેદવાર 89, ધોરણ 10 પણ પાસ નથી. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય? આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં? કાલે હું આટલું કમાતો હતો, આજે આટલું. કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા, આજે મારી પાસે પોતાનું ઘર છે. કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે. એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન. અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત, સરદાર સાહેબનું સપનું થયું સાકાર. 3 પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડમારી, અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો. આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે 3 તલાકનો ભય, અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા. ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ, અને આજ એટલે વિભિન્ન માર્ગો, સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ. અને રહી વાત આવતીકાલની, એ
તો જગ જાહેર છે. આવતીકાલ એટલે વિકસિત ભારત 2047 ની સોનેરી સવાર. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.